નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ વાત કરીએ તો પાસ થવાનો જુગાડ તમારા માટે આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને જે કંઈ પણ સલાહ સૂચન આપવા જઈ રહ્યો છું આ દરેક સલાહ દરેક સૂચન ને તમારે અમલમાં મૂકવાની છે જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સર અગિયારમા ધોરણમાં પાસ થવામાં થોડીક તકલીફ પડશે કારણ કે દસમા ધોરણ પછી જ્યારે અગિયારમાં આવ્યા ત્યારે સર આ બધા વિષયો અમારા માટે ખૂબ નવા છે સમજવામાં ખૂબ વાર લાગી રહી હતી સમજાય ન રહ્યા હતા અને હવે તો એવું લાગે છે કે સર પાસ પણ થશું કે નહીં ધોરણ અગિયારમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ લઈને આવ્યો છું પાસ થવાનો જુગાર અને વિદ્યાર્થી મિત્રો આજે જે બોર્ડની ની સોરી અગિયારમા ની જે પરીક્ષા આવી રહી છે હમણાં હે ને બે હજાર ચોવીસ ની બાળકો એમાં તમને કહું ને સેક્શન વાઇઝ આટલું ખાસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલા સેક્શન જેમાં દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે ઓપ્શનલ છે ઓકે ચાર ઓપ્શન તમને આપવામાં આવશે સેક્શન બી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નનો એક ગુણ સેક્શન સી દરેક પ્રશ્નના બે ગુણ સેક્શન ડી દરેક પ્રશ્નના ત્રણ ગુણ અને સેક્શન ઈ દરેક ગુણ બહુ એટલે નથી બાળકો કે દરેકની સ્કૂલ પ્રમાણે અલગ અલગ શિડ્યુલ હશે અલગ અલગ માળખું હશે ઓકે સેક્શન એમાંથી કેટલા પ્રશ્નો આવશે સ્કૂલ વાઇઝ બધું અલગ હશે અગિયારમાં ધોરણમાં આવું બની શકે તો એના માટે ખાસ તમારે કઈ રીતે તૈયારી કરવાની છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં દરેક સેક્શન વાય સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન ડી અને સેક્શન ઈ બધાની આઈએમપી પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો એમાં મૂકેલા છે જેની ખાસ તમારે તૈયારી કરવાની છે અને ચેપ્ટર વાઇઝ મૂકેલા છે 11 અગિયાર ચેપ્ટર હવે કોઈ એમ કે સર અમારે ત્રીજા ચેપ્ટરમાંથી ત્રણ ગુણના પ્રશ્નો નથી પૂછાવાના તો એને ત્રણ ગુણના ત્રીજા ચેપ્ટરના પ્રશ્નો નહીં કરવા ઓકે જો તમારે પાસ થવું છે ને તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ તમારે અવશ્ય કરી બતાવવાનું છે જેમ કે સેક્શન એ માં શું કરવાનું છે તો સૌથી પહેલા સેક્શન એ પાઠ્યપુસ્તકની પાછળ તમારી ટેક્સ્ટ બુકની પાછળ જે સ્વાધ્યાયમાં एमसीक्यू આપેલા છે

ઓકે એ બધા કરી લેવાના છે પહેલા સ્વાધ્યાયના પેલા કરવાના છે અને તમારી સ્કૂલ પ્રમાણે કયા કયા ચેપ્ટર ફાળવા છે એ તમને ખબર છે તો તમને એમ કીધું કે પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું પાંચ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન આવશે તમારે પાંચના કરવાના ઓકે આ તો મેં તમને બાંધી દીધું કે ભાઈ આઈએમપી પ્રશ્નો છે તો સ્વાધ્યાયના શોર્ટ ક્વેશ્ચન અને આપણો યુટ્યુબ નો હલ્લા બોલ હેતુ લક્ષી છે એમાં પણ આપણે એમસીક્યુ ની સાથે સાથે બાળકો શું પ્રોવાઇડ કરેલા છે શોર્ટ ક્વેશ્ચન આટલું પહેલા કરવાનું છે હવે વાત કરું છું બાળકો સેક્શન સી દરેક પ્રશ્નના બે ગુણ દરેક પ્રશ્નના બે ગુણ આઈએમપી પ્રશ્નો પણ આપેલા છે અને ખાસ તમારી કહેવાય ને કે ભાઈ સ્કૂલમાં જે ચેપ્ટર છે એ પ્રમાણે આમાં તૈયારી કરવાની છે સેક્શન સી ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન તમને જણાવું છું કે નફો જ ધંધાને ફરતો રાખે છે આપણા આપણા શરીરમાં જેમ ફરતું હોય એમ ધંધામાં જો નફો ન ફરતો હોય બરોબર અથવા ધંધામાં નફો ન હોય નફા વિનાનો ધંધો કહેવાય ને કે ભાઈ કંગાળ કહેવાય આમ કોઈ કાંઈક બિન જરૂરી એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી લાંબો સમય સુધી ટકી શકતો નથી વેપારની સહાયક સેવાઓ જણાવો આપને ખબર છે બેન્કિંગ છે વીમો છે વખાર છે આ બધી વેપાર વેપારને બુસ્ટ કરનારી વાહન વ્યવહાર છે વેપારને ધક્કો મારીને આગળ પહોંચાડનારી સેવાઓ છે આ સેવાઓને લીધે આજે ભારતના ઉદ્યોગ ધંધો બહુ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે ત્યારબાદ વેલ્યુ પેએબલ પોસ્ટ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે માર્ક્સનો પ્રશ્ન છે કે વેલ્યુ પેએબલ પોસ્ટની સમજૂતી આપો ત્યારબાદ આંતરબેન્કિંગ વ્યવહારો એટલે શું આંતરબેકિંગ વ્યવહારો એટલે શું પછી ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું ઝાડું છે અલગ અલગ કમ્પ્યુટરો એકબીજા સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાય છે બીપીઓ જેને આપણે કહીએ છીએ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સની જરૂરિયાતો જણાવો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સની જરૂરિયાતો જણાવો ત્યારબાદ માની લીધેલ ભાગીદાર એટલે શું માની લીધેલ ભાગીદાર એટલે શું અને છેલ્લે સલામતીવાળા જેને આપણે કહીએ છીએ બાળકો સિક્યોર્ડ સલામતીવાળા ડિબેન્ચર એટલે શું આ બે માર્ક્સના મોસ્ટ આઈ એમ્પી અને ચેપ્ટર વાઇઝ જેને તૈયારી કરવી છે સર અમારે અમુક ચેપ્ટર છે અમુક ચેપ્ટર નથી કે જેમાંથી બે માર્ક્સના પ્રશ્નો પૂછાય તો તો એના માટે આપણે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં વિભાગ સી તમે ધોરણ સી વિભાગ આઈ એમ પી સર્ચ કરશો એટલે તમને એમાં સેક્સ સોરી ચેપ્ટર વાઇઝ બે ગુણના પ્રશ્નોના આઈએમપી પ્રશ્નો મળી જશે તમારા સ્કૂલમાં જો ત્રણ નંબરનું ચેપ્ટર ન હોય તો એને સ્કીપ કરવાની સિવાયના બે ગુણના આઈએમપી પ્રશ્નો કરવાના છે સેમ પ્રોસીઝરથી બાળકો જ્યારે આગળ વધીએ

હલ્લાબોલ હેતુલક્ષી તરીકે સેક્શન સી સેક્શન ડી અને સેક્શન ઈ આ ત્રણે ત્રણ ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ છે તો એવી જ રીતે બાળકો સેક્શન ડીના પણ આઈએમપી પ્રશ્નોમાંથી તમારી શાળામાં જે ચેપ્ટર તમને ફાળવેલા છે પ્રકરણ પ્રમાણે આટલા ચેપ્ટરનું કામ કરી લેવાનું છે સાથે સાથે આપણે વાત કરીએ બાળકો સેક્શન ઈ જેને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ આપણે કહીએ છીએ પાંચ ગુણનો પ્રશ્ન એક પ્રશ્ન પાંચ ગુણ ઓકે તો એને લખવાની પણ રીત છે ઢંગ છે મેથડ છે કે સૌથી પહેલા અર્થ લખાય સોરી સૌથી પહેલા પ્રસ્તાવના લખાય ત્યારબાદ પ્રશ્નનો અર્થ લખાય અર્થ લખી લીધા પછી વ્યાખ્યા હોય તો લખાય પછી મુદ્દાનું લિસ્ટ લખાય મુદ્દાની સમજૂતી અપાય ને છેલ્લે અપાય સારાંશ એટલે તમને પાંચ માળ માર્ક્સ મળવાની સંભાવના પૂરેપૂરી વધી જાય

તો એટલા પ્રશ્નો પર ખાસ ફોકસ કરવાનું છે જો વિદ્યાર્થી મિત્રો તમે આટલું કરી જાણશો તો અવશ્ય તમે પરીક્ષામાં પાસ તો દૂરની વાત રહે ખૂબ સારા માર્ક્સ લાવી શકશો ખૂબ સારા ગુણ કવર કરી શકશો એટલે અગિયારમા ધોરણમાં હોય કે કોઈ પણ ધોરણમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી પરીક્ષા જ છે પરીક્ષાનો ડર કાઢીને તૈયારી શરૂ કરી દો કામ કરવાનું શરૂ કરી દો અને અહીંયા મેં તમને પાસ થવાનો જે જુગાડ બતાવ્યો આટલું ખાસ કરો ફરીથી ક્વિક રિવિઝન કરું સેક્શન એ

તમારી શાળામાં ફાળવેલા ચેપ્ટર પ્રમાણે સેક્શન ઈ માં પણ સેમ ટુ સેમ ભવિષ્યવાણીમાં આવતા આઈએમપી પ્રશ્નો અને વિભાગ ઈ ના આઈએમપી પ્રશ્નો લિસ્ટ આપેલું છે આટલું ખાસ અવશ્ય કરવાનું છે તમે ખૂબ સારા માર્ક્સે પાસ થવાની વાત દૂર ખૂબ સારા માર્ક્સે પાસ થવાના છો વિદ્યાર્થી મિત્રો ઓકે આભાર મળશું બાય બાય ટાટા